ઓકે ધોરણ બાર સાયન્સના નવા લેક્ચરમાં આપનું સ્વાગત છે આપણે ચુંબકત્વ અને દ્રવ્યના ઉદાહરણ જોતા હતા એમાં જોઈએ ઉદાહરણ નંબર આઠ ઉદાહરણ નંબર આઠ શું કીધું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવૃત પાસે લગભગ ઝીરો પોઈન્ટ ચાર ગોસ ગોસ એટલે દસની માઇનસ ચાર ટેસ્લા તો પૃથ્વીની ધ્રિ ધ્રુવીય ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ તમારે મેળવવાની છે મેં થિયરી વખતે તમને કીધું હતું કે પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ લગભગ આઠ ગુણા દસની બાવીસ ઘાત ઝૂલ પ્રતિ ટેસ્લા જેટલી હોય છે પણ આપણે અહીંયા સાબિત કરવાની છે આપણે પૃથ્વીના ચુંબકત્વની અંદર વાત કરી હતી કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે યાન કે એની અંદર એક કાલ્પનિક ગઝિયો ચુંબક હોય એવી કલ્પના કરીએ હકીકતમાં ન હોય કલ્પના કરીએ તો એ કાલ્પનિક ગઝિયા ચુંબકના વિષુઋત અક્ષ થઈ અને આ શું થઈ વિષુઋત થઈ તો એના વિષુઋતના પોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઝીરો પોઈન્ટ ચાર ગોસ યાની કે ઝીરો પોઈન્ટ ચાર ગોસ એક ગોસ એટલે દસની માઈનસ ચાર ટેસ્ટલા એટલે કે ચાર ગુણા દસની માઇનસ પાંચ ટેસ્ટલા છે એનો મતલબ એવો થયો કે અહીંયા કેન્દ્રથી વિષ્વૃત સુધીનું અંતર એટલે કે આર આર સુધા પૃથ્વીની ત્રીજા પૃથ્વીની ત્રીજા કેટલી હોય છ હજાર ચારસો કિલોમીટર એક કિલોમીટર એટલે દસની ત્રણ મીટર એટલે કે ચોસઠ ગુણા દસની પાંચ મીટર કહી શકું યાની વિષ્વૃત પાસે ચુંબકીય ક્ષેત્ર આપ્યું એ અંતર આપ્યું આપણે ડાયપોલ મોમેન્ટ મેળવવાનું છે યાદ કરો આપણે બે સૂત્ર એક અક્ષીય ક્ષેત્ર અને એક વિષુરૃત્તિ અક્ષીય ક્ષેત્રનું સૂત્ર શું થાય મ્યુ ઝીરો ફોર ટુ એમ જ્યારે વિષુઋતુય ક્ષેત્ર દૂરનું બિંદુ વિષુઋત્યુય ક્ષેત્ર શું થાય મ્યુ ઝીરો ફોર એમ રેડી એમાં બી છે આર છે એમ નથી મ્યુ કેટલા ફોર પોઈન્ટ ટુ ટેન ટુ સેવન થયા એની ફોર પાય ફોર ગયા એની કે આપણે મેળવવાની છે ડાયપોલ મોમેન્ટ તું એમને કરતાં બનાવું જો એમને કરતા બનાવું તો બી ગુણાકારમાં આર ક્યુબ અપોન શું થશે 10 ની છ પણ કહી શકું અપોન ટેનરેસ ટુ માઇનસ સેવન સાદુ રૂપાપુ તો ચાર ગુણા દસ ની માઇનસ પાંચ ગુણાકારમાં છ પોઈન્ટ ચાર નો ઘન ગુણાકારમાં દસ ની નો ઘન એટલે દસ ની અઢાર છેદમાં દસની માઇનસ સાત કેલ્સીનો યુઝ કરીશ સાદુ રૂપ આપીશ મને જવાબ મળશે એક પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત જે લગભગ લગભગ આઠ ગુણ્યા દસની બાવીસ ઘાત એમ્પિયર મીટર સ્ક્વેરની નજીક હોય છે યાદ રાખશું ડાયપોલ મોમેન્ટનો એક બીજો એકમ છે ઝૂલ પ્રતિ ટેસ્લા એ પણ ક્યારેક આવશે કે ડાયપોલ મોમેન્ટનો એક બીજો એકમ છે ઝૂલ પ્રતિ ટેસ્લા યાની કે ક્યારેક એમસીક્યુની અંદર આવી જાય કે પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ કેટલી છે તો કે લગભગ લગભગ આઠ ગુણા દસની બાવીસ પ્રતિ ટેસ્લા અથવા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી છે